एमएनएम 5% घटियो छे, आईटीसी 2% अने 1.5% जेटलो घटाडो इन्फोसिस मां आव्यो छे। तो ओवरऑल तमे जो इंडाइसिस ना जे स्टॉक्स छे एमां आपणने कोई मोटो घटाडो आपणने आ सप्ताह दरमियान आवतो नथी देखायो। इंडाइसिस नी वात करी ले, निफ्टी मेटल इंडेक्स आ सप्ताहे पण निफ्टीनो सौथी मोटो गेनर रह्यो छे। 5.5% तेजी आपणने निफ्टी मेटल इंडेक्स मां आवती देखाई रही छे। ऑटो इंडेक्स जो 2.25% वध्यो छे, पीएसयू बैंक 2% वधी छे। निफ्टी 50 ની અંદર આપણે જોયો તો 1.5% નો વધારો રહ્યો છે અને નિફ્ટી બેંક આ સપ્તાહે પણ આપણને અગેન અંડર પરફોર્મન્સમાં રહેતી જોવા મળી। 18% નો લોસ અહીંયા આપણે નિફ્ટી બેંકની અંદર આ સપ્તાહે જોઈ રહ્યા છે, જે ગત સપ્તાહના આપણને ક્લોઝિંગ આવતા દેખાયા હતા ત્યાંથી। તો સાપ્તાહિક ધોરણે જુઓ તો આપણને નિફ્ટી બેંક નરમ રહી છે, નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા ત્યાં આપણને થોડુંક એક દબાણ આવતું દેખાય છે। નિફ્ટી ફાર્મા જોકે આપણે કહીશું અહીંયા 1% તેજી રહી છે। નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક આ બે જ અંડર પરફોર્મ કરતા આપણને જોવા મળે છે। પ્રોવિઝનલ ક્લોઝિંગ આવી ચૂક્યું છે આપણી સામે 15,669, એટલે કે આપણે જે પ્રીવિયસ હાઈ લેવલ હતા એની ઉપર આપણને ક્લોઝ આવતું દેખાયું છે। પણ જે ગઈકાલે આપણને જે 15,700 લેવલ આપણને આવતા દેખાયા હતા એની ઉપર આજે આપણે બંધ થવામાં સક્સેસ નથી રહ્યા। પણ તેમ છતાં આજના દિવસમાં પણ જો 15,733 એક નવો હાઈ પણ આપણને બનતો દેખાયો હતો। બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર 300 પોઈન્ટના ઘટાડા સાથે 35,343 સ્તર ઉપર ક્લોઝિંગ આવતું દેખાયું છે। રોજિત, આગામી સપ્તાહ માટે શું રણનીતિ બને છે? બેંક નિફ્ટીનું આ કન્ઝર્વેટિવલી આપણે જોઈએ સેકન્ડ વીક એવું છે જે અંડર પરફોર્મન્સ રહ્યું છે નિફ્ટીની સરખામણીમાં। યસ, એક રિલેટિવ અંડર પરફોર્મન્સ છે પણ હજી સુધી રિવર્સલ નથી। હું કહીશ કે આ જસ્ટ એક કરેક્ટિવ, આજે એક કરેક્ટિવ ફેઝ જોવા મળ્યું છે અને હજી સુધી રિવર્સલ નથી। તો આઈ થિંક બાયોલિફ્ટની રણનીતિ રાખવી જોઈએ 35,000ની આસપાસ। આ ઇન્ડેક્સમાં ફરીથી એક સારા સપોર્ટ પ્લેસ છે 35,000-35,900ની રેન્જમાં। તો કોઈ પણ ઘટાડો આવે આપણા સપ્તાહમાં 35,000-35,900 તો ત્યાં ઇન્ડેક્સમાં પણ ખરીદારીની સાઈડ ફરીથી સજ્જ ગોઠવી જોઈએ। ઓવરઓલ જે આપણે આજે શરૂઆતમાં પણ ચર્ચા કરી રહ્યા કે આજે તમને ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર એટલા મોટા ગેઇન્સ નથી મળી ગયા, પણ તમે સ્ટોક સ્પેસિફિક મૂવ જોયો તો માર્કેટ બેઝ હજી પણ પોઝિટિવ છે। તો જ્યારે માર્કેટ બેઝ પોઝિટિવ હોય તો આઈ થિંક આ જસ્ટ એક કરેક્શન વિધિન એન અપટ્રેન્ડ કે ટાઈમ વાઇઝ કરેક્શન આજે થયું છે અને ફરીથી માર્કેટ નેક્સ્ટ વીકમાં સારા રિટર્ન કે નવા હાઈઝ બનાવવાના કન્ટિન્યુ રાખી શકે છે। ખાસ એના પર એમ્ફોસિસ કરી રહ્યા છે કે ટ્રેન્ડ નથી બદલાયો, આ એકાદ દિવસનો જ ઇમ્પેક્ટ છે, તો ચિંતા ના કરો। આવતા સપ્તાહે હજુ નવી તેજી માટેની તૈયારી માર્કેટ કરી રહ્યું છે અને વન વે તેજી બાદ એક નાનો દિવસ, એકાદ દિવસ જો થોડો ઘટાડો આવે તો એ હેલ્ધી જ હોય છે, જેથી ફરી પાછી લેવાની તક અહીંયા મળી રહે। ત્યારે જ હાલ પૂરતું આટલું જ સિંહ સર અને પછી ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમારા 20 દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ થેન્ક યુ સો મચ અને હેપી વીકેન્ડ। ત્યારે જ આ ક્લોઝિંગ બેલમાં હાલે આટલું જ, મને અને વિક્રમ બંનેને આપશો રજા, પણ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર।